તો મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. આજે જલારામ બાપાની 219મી જન્મજયંતિ છે ત્યારે જલારામ બાપાનું ધામ વીરપુર જલારામમય બન્યું છે. દેશ વિદેશમાંથી લાખો લોકો દર્શન માટે વીરપુર આવી પહોંચ્યા છે ત્યારે પવિત્ર ધામ જય જલારામના નાદથી ગુંજી ઉઠ્યું. જલારામ બાપાના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી લાઇન જોવા મળી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ખડે પગે છે. રક્ષિત પંડ્યા અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે વીરપુરથી. રક્ષિત, આજે 219મી જલારામ જયંતિ છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી મોટી પ્રમાણમાં ભક્તો આજે પહોંચ્યા છે વીરપુર ખાતે? ચોક્કસથી નિશ્ચિત આજે કહી શકાય કે જલારામ બાપાની 219મી જન્મજયંતિ છે ત્યારે જલારામ બાપાનું ગામ એટલે કે વીરપુર ધામ માનવામાં છે અને આ વીરપુર ધામની અંદર છે તે આજે મોટી સંખ્યામાં છે તે ભક્તો છે તે જોવા મળે છે. લાખોની સંખ્યામાં લોકો છે તે આજે જલારામ બાપાના દર્શન માટે આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જ્યારે 219મી જન્મજયંતિ છે ત્યારે ન માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં આગળ આવતા હોય છે. ખાસ કરીને આજે જે પ્રમાણે દ્રશ્યો જોવા મળતા હોય છે તે પ્રકારે લાખોની જન્મેદની છે તે આ વીરપુર એવા નાના એવા ગામની અંદર છે તે જોવા મળતી છે અને તેમાં પણ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ દ્વારા છે તે અહીં બંદોબસ્ત છે તૈનાત કરવામાં આવતો હોય છે. શાંતિપૂર્ણ રીતે છે તે લોકો છે તે અત્યારે જલારામ બાપાના દર્શન છે તે કરતા જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ અત્યારે જે રીતે મંદિરની બહાર જે લાઈન જોવા મળે છે અને તે જ પ્રકારે એક નાનું બાળક છે કે તે આજે બાપાનો વેશ ધારણ કરીને અહીંયા આવ્યું છે. લગભગ છેલ્લા 3 વર્ષથી આ બાળક છે તે જલારામ બાપાનો વેશ ધારણ કરીને અહીંયા આગળ દર્શન માટે આવે છે. તે પોતે પદયાત્રાથી આવે છે, તેનાથી શક્ય તેટલા કિલોમીટર તે ચાલી અને ત્યારબાદ અહીંયા મંદિર આગળ બાપાના દર્શન માટે છે. આપણે તેમની સાથે વાત કરીએ. શું નામ છે અને ક્યાંથી આવ્યો છે બેટા ને શું આપની શ્રદ્ધા જોડાયેલી છે? મારું નામ ભગદેવ ભાવિન છે, હું વેરાવળથી આવું છું. મારી ઉંમર 13 વર્ષ છે અને મને બાપા પ્રત્યે ખૂબ જ અતૂટ શ્રદ્ધા હોવાને કારણે હું અહીં બાપાના રૂપમાં આવું છું અને બાપા મારી પ્રાર્થના ઘણી બધી પ્રાર્થનાઓ છે તે પૂરી થઈ છે તેથી હું અહીંયા પગેથી ચાલીને વીરપુર બાપાના દર્શન કરવા માટે આવું છું. ચોક્કસથી, તો બાપા એમની મનોકામના પૂર્ણ કરે છે અને તેના જ કારણે આજે બાપાનો વેશ ધારણ કરીને તે જૂનાગઢથી વીરપુર સુધી ચાલી અને આજે અહીં આગળ બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. આપણી સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત છે. કાકા, તમે ક્યાંથી આવો છો અને કયા પ્રકારની આપની શ્રદ્ધા જોડાયેલી છે? હું મુંબઈ આમ મોટી પાનેલી હાલે મુંબઈ મુલુંડ. મારી શ્રદ્ધા એવી છે કે લગભગ 35 થી 40 વર્ષથી અમે અહીંયા સંઘ લઈને આવતા, પછી મને હાર્ટનું પ્રોબ્લેમ થઈ ગયું એટલે છેલ્લા 12-1 વર્ષથી મારું આવવાનું બંધ થયું. પણ જ્યારે મને હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો, 4 આર્ટરી બ્લોક હતી, મેડિકલ એડવાઇસ વિરુદ્ધ પણ મેં જલારામ બાપાને ભરોસે ઓપરેશન કરાવ્યું અને આજે 18 વર્ષ થયા, મને કોઈ પણ જાતની તકલીફ નથી. અહીંયા આજે આવતા વખતે પણ મનમાં એક પૈસાની પણ એમ નથી કે આપણે જશું તો આપણને આ તકલીફ થશે કે આ થશે. બાપાની કૃપાથી એમ કેમ દર્શન થઈ ગયા અને આપની સમક્ષ એકદમ સ્વસ્થ ઊભો છું. શું કહેશો બેન, તમે કઈ જગ્યાએથી આવો અને કેટલા સમયથી આવો છો? તમે કેટલા લોકો સાથે આવો છો? હું એમને મિસિસ છું, અમે સાથે જ આવીએ છીએ અને બાપા પર અતૂટ વિશ્વાસ છે કે જેટલું માનવીનાથી વિશેષ મને મળ્યું છે. જય જલારામ. અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે. બેન, તમે કઈ જગ્યાએથી આવો છો અને શું આપની શ્રદ્ધા જોડાયેલી છે? હું નવસારીથી આવું છું અને શ્રદ્ધામાં તો મારે એટલું કેવું, હું નાની હતી ને ત્યારથી જ મારા ફાધર જે હતા એ જલારામ બાપામાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. એટલે વર્ષોથી નાનપણથી જ મને અહીંયા લઈને આવતા હતા અને હું પણ એક ટીચર છું એટલે મારી પણ એવી પ્રાઇવેટ, હું પહેલેથી છોકરાઓને જ્યારે ટૂર હોય ત્યારે હું મોટેભાગે અહીંયા જ લઈને આવતી હતી વર્ષમાં એકવાર. શ્રદ્ધા તો મને ખૂબ જ છે જલારામ બાપા ઉપર અને એની સગવડ પણ એટલી સરસ છે કે કોઈને કોઈ ધક્કા મૂકીએ કે કોઈ પણ પ્રશ્ન થતો નથી એમ અને મારું દર્શન માટેની ખૂબ જ શાંતિ અને સુંદર વ્યવસ્થા જોવા મળે છે. નિશ્ચિત, ન માત્ર મોટા લોકો પરંતુ યુવાનો પણ અહીંયા આગળ દર્શન કરતા વધારે જોવા મળતા હોય છે. યુવા આપણી સાથે છે, શું કહેશો બેન? તમે અહીંયા આગળ દર્શન કરવા આવો છો, શું આપની શ્રદ્ધા જોડાયેલી છે? આ મંદિરના દર્શન કરવાથી શું તમારી મનોકામના પૂરી થાય છે અથવા તો તમારી શું શ્રદ્ધા જોડાયેલી છે? બાપાના ઘણા એવા પરચાઓ સાંભળ્યા છે અને બાપાની ખૂબ જ મહિમા છે. કેટલા વર્ષોથી અહીંયા ભંડારો ચાલે છે અને બાપાની કૃપા છે અહીંયા કે કોઈ બી દિવસ અહીંયા અનાજ કે દર વખત બધી જ વસ્તુ અહીંયા આપવામાં આવે છે. 2000થી અહીંયા ભંડાર કોઈ બી પ્રકારનું દાન લેવામાં આવતું નથી અને આજે જલારામ જયંતિ છે એની ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એકદમ સારા દર્શન અમને થયા છે એ બદલ અમને ખૂબ આનંદ છે. ચોક્કસથી, વિશ્વનું કદાચ એકમાત્ર મંદિર હશે કે જ્યાં દાન ધર્માદો લેવામાં નથી. આપણી સાથે આપણા સહયોગી જોડાયેલા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, આ મંદિરનો શું ઇતિહાસ છે અને શું એમની સાથેની શ્રદ્ધા લોકોની જોડાયેલી?
વાત કરવામાં આવે તો જલારામ મંદિરની કોઈ એનો કોઈ ઇતિહાસ એની કોઈ પેલી છે જ નહીં. લોકોને ગમે તેટલું પેલું જોઈએ તો લોકો આની સાથે ખૂબ જ આસ્થા સાથે જોડાયેલા છે. 219મી જન્મજયંતિ નિમિત્તે લોકો આજે લાખો પ્રમાણમાં લોકો આજે અહીં સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી અહીંયા આવી પહોંચ્યા છે ત્યારે જય જલિયાણ જય જલારામના નાદ સાથે વીરપુર સમગ્ર વીરપુર આજે ગુંજી ઉઠ્યું છે. લોકો હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે અહીંયા આવી ચૂક્યા છે ત્યારે જલારામ બાપાના અનેક પરચાઓ છે, અનેક શ્રદ્ધાળુઓને પોતાની માનતા પૂરી થઈ છે, અનેક શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક અને ધર્મપૂર્વક અહીંયા ખૂબ જ ભક્તિભાવથી અહીં દર્શન કરે છે. ચોક્કસથી નિશ્ચિત તો આજના દિવસે છે લગભગ 1 લાખથી પણ વધારે દર્શનાર્થીઓ છે, તેઓ બાપાના દર્શન કરશે અને તે પોતાની જે શ્રદ્ધા હોય છે તે પૂર્ણ કરશે. ખાસ કરીને કેટલાક એવા લોકો હોય છે કે જેમની શ્રદ્ધા છે, તેમની જે મનોકામના હોય છે તે અહીંયા આગળ દર્શન કરવાથી પૂર્ણ થતી હોય છે. કેટલાક લોકોની જે માનતા હોય છે તે પણ અહીંયા આગળ દર્શન કરવાથી પૂર્ણ થતી હોય છે. ત્યારે વિશ્વનું કદાચ એકમાત્ર એવું મંદિર હશે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારનું દાન ધર્માદો છે તે લેવામાં નથી આવતો. ત્યારે આજે બાપાની જ્યારે 219મી જન્મજયંતિ છે ત્યારે સમગ્ર વીરપુર નાનું એવું ગામ છે તે આગળ આજે જય કલ્યાણના નાથી ગુંજી ઉઠ્યું છે અને આજે પણ અહીંયા આગળ બાપાના જન્મદિવસની ભાવભેર ઉજવણી છે તે કરવામાં આવશે. લોકો મોટી સંખ્યામાં બાપાનો પ્રસાદ પણ આરોગશે અને મોટી સંખ્યામાં જ્યારે સમગ્ર ગુજરાતની પરંતુ સમગ્ર અન્ય રાજ્યોમાંથી જે લોકો આવતા છે તે લોકો પણ આજે બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. બિલકુલ રક્ષિત, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો આજે 219મી જલારામ જયંતિ અને મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો પહોંચી રહ્યા છે આજે વીરપુર ખાતે. વિશ્વનું એકમાત્ર કદાચ આ મંદિર હોઈ શકે કે જેમાં ધાન ધર્માદાનો સ્વીકાર કરવામાં નથી આવતો અને દિવસભર આજના દિવસે ભક્તોનો જે ધસારો છે એ વીરપુર ખાતે